नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु अंजना पटेल, ओम पब्लिक स्कूल चाणसमा तरफ थी तमारू स्वागत करू छु। आपने अगाउ आ पाठना स्वाध्यायना प्रश्नों अने व्याकरणना प्रश्नों सीखी गया, हवे आपने जे बाकीना प्रश्नों छे व्याकरणना ए सीखीशु अने एने समझीशु। तो प्रश्न 6, कૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, અહીંયા પ્રશ્ન આપે છે અને બે શબ્દો આપેલા છે કે કયો શબ્દ યોગ્ય છે। તો પ્રશ્ન 1, મારો ફ્લેટ પહેલા ખાલી જગ્યા છે, તો પહેલા મારે છે કે મારે છે? આપણે જ્યારે શબ્દ ઉચ્ચારીએ છીએ મારે અને મારે, તો ઉચ્ચાર એક જેવો થાય છે, તો અહીંયા શું આવશે? પહેલા મારે, પહેલા મારે, મારે એટલે કે માર જે બિલ્ડિંગ નો કહેવાય, અને મારે એટલે કે આપણું પોતાનું માનવામાં આવે છે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, સવારે વહેલા ઉઠતા મને ખાલી જગ્યા આવે છે, તો શું આવે છે? સવારે ઉઠતા આ રસ કે આ રસ? તો અહીંયા બે શબ્દો આપ્યા છે, આ રસ અને આ રસ, તો અહીંયા બંને શબ્દો આપણને એક જેવા લાગે છે, પરંતુ બંનેનો અર્થ અલગ થાય છે। આ રસ એટલે કે આપણને ઉતારી સાથે જે અકરામણ આવે છે એની વાત કરી છે, જ્યારે આરસ એટલે એક પથ્થરની વાત કરવામાં આવી છે। તો અહીંયા ઉડતા હોત આપણને આરસ આવે છે, એટલા માટે અહીંયા જવાબ આવશે આરસ। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, હું કામ ના કરું તો મમ્મી મને ખાલી જગ્યા જ નહીં, તો લડે કે લડે? તો શું શબ્દ આવી શકે? લડે। કેમ કે લડે એટલે કે બોલે, અને લડે તો આખો એનો અર્થ અલગ થાય છે। ત્યાર પછી પ્રશ્ન 4, પરીક્ષામાં હું થયો સફળ કે સફર? તો અહીંયા સફળ અને સફર, સફળ એટલે કે એ પરીક્ષામાં હું પ્રયત્ન કરાયને હું પાસ થયો, જ્યારે સફર એટલે કે કોઈ પણ આપે જગ્યાએ ફરીને આવીએ એ સફરની વાત કરવામાં આવી છે। તો અહીંયા પરીક્ષામાં કયો શબ્દ આવશે? તો સફળ। ત્યાર પછી પ્રશ્ન 5, તમે મને ખાલી જગ્યા આવ્યા તે સારું, તો મ રવા કે મ રવા? તો મ રવા મીન્સ કે મૃત્યુ પામ, મૃત્યુ આપણે જ્યારે આપણે મૃત્યુ પામવું હોય તો મરવા કહીએ છીએ કે હું મરવા જાઉં છું, પરંતુ અહીંયા બીજા વ્યક્તિને મળવા જવાની વાત કહી છે, એટલે કે અહીંયા મળવા શબ્દ આવશે। હવે પ્રશ્ન 7, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે, કે આ શબ્દોને કક્કાવાળીના ક્રમમાં ગોઠવવાના છે। આપણે ધોરણ 6માં પણ આ પ્રશ્ન આવે છે, તો સૌથી પહેલા સ્વર આવશે અને ત્યાર પછી વ્યંજનનો ઉપયોગ થશે। તો અહીંયા સુહાગણ, માંસ, વાલાજી, ચોક, ગડી આ શબ્દો આપેલા છે, તો આમાં સ્વર ઉપરથી કોઈ શબ્દ આપવામાં આવ્યો નથી। તો હવે આપણે કક્કાવાળી પ્રમાણે જોવા જઈએ તો ક, ખ, ગ, ગ, તો ગ માં પહેલો ગડી, પહેલો શબ્દ આવશે ગડી, પછી ગ પછી ચ, તો બીજામાં આવશે ચ, ત્યાર પછી ચ, છ, જ, જ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, તો વ આવ્યો, તો વ માં પહેલા આપણે જોઈએ તો બાળક ચડી તમારે વ, વા, વી, વી, વુ, વુ, વે, વૈ, વો, વૌ, વમ, વ, તો પહેલા જ આવશે બાલાજી। તો આના માટે ત્રીજો શબ્દ છે વાલાજી, અને ત્યાર પછી મેં તમને કહ્યું કે વ પછી વા કાના વાળો શબ્દ આવે, તો એના માટે કક્કા શબ્દકોશમાં ચોથા નંબરે આવશે, અને વ પછી તમે જોવો છો સ, 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 તો સ શરણાઈનો, સ સત્કારનો, અને એના પછી સ સસલાનો, તો પાંચમા નંબરે આવશે। તો અહીંયા આપણે જોઈ લીધું કે શબ્દકોશના ક્રમમાં કઈ રીતે ગોઠવી શકાય, તો આ રીતે પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમા નંબરે આવશે। હવે પ્રશ્ન 8,
નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, કે અહીંયા બે પંક્તિઓ તમને કાવ્ય પંક્તિ પૂર્ણ કરવા માટે આપી છે અને એ કાવ્ય પંક્તિ તમારે પૂર્ણ કરવાની છે. સખી આજનીથી તમારે રચાવીએ જીરે સુધી પૂર્ણ કરવાની છે. તો શું આવશે કે સખી આજની ઘડી રળિયામણી, મારો વાલોથી આવ્યાની વધામણી, જીરે સખી આજની ઘડી રળિયામણી, આલા લીલા વાસ વઢાવીએ, એના રુદા મંડપ રચાવીએ, જીરે સખી આજની ઘડી રળિયામણી. તો અહીંયા ચાર કાવ્ય પંક્તિ આવશે. હવે એ જ રીતે બીજી કાર્ય પંક્તિમાં જોઈશું તો તળિયા તોરણ બારેથી પંખારીએ જીરે સુધી આપણે લખવાની છે. તો એમાં શું આવશે, તળિયા તોરણ બારે બંધાવીએ, મોતીડે ચોક પુરાવીએ, જીરે સખી આજની ઘડી રળિયામણી, ગંગા જમના નીર મંગાવીએ, મારા બાલાજીના ચરણ પંખારીએ, ચીરે સખી આજની ઘડી રળિયામણી. તો અહીંયા પણ ચાર પંક્તિ પૂર્ણ કરવાની આવે છે. હવે ત્યાર પછી જોઈશું આપણે પ્રશ્ન નવ. તો પ્રશ્ન નવ, નીચેના શબ્દોમાં માન્ય ઉચ્ચારણ નીચે લીટી દોરો. તો અહીંયા તમને બે શબ્દ આપવામાં આવશે, નરસૈયો અને નરસૈયો. તો માન્ય ઉચ્ચારણ કે અહીંયા કયું ઉચ્ચારણ સાચું છે, તો સહાય વાળો કે સસલાનું. તો અહીંયા આપણે જ્યારે શબ્દ સાચો શબ્દ શુદ્ધ શબ્દ ઉચ્ચારણ કરવા જઈએ છીએ ત્યારે નરસૈયો શબ્દ ઉપયોગમાં આવે છે. એ જ રીતે આપણા બુકમાં પણ પૈસા અને પૈસા ઉચ્ચારણ બંનેનું એક સમાન થાય છે, પરંતુ આપણા પુસ્તકોમાં માન્ય શબ્દ કોને માનવામાં આવે છે, તો સસલાનો જે છે એને. એ જ રીતે તમને નીચે સાવરણી અને સાવરણી આપીશું, અહીંયા સહણાયનો ઉપયોગ થયો છે, અહીંયા સાવરણી સસલાનો. તો માન્ય શબ્દ સાવરણી છે. એ જ રીતે સખી અને સખી, તો માન્ય શબ્દ શું છે, સખી. તો જે પુસ્તકમાં માન્ય માનવામાં આવે છે એ શબ્દ નીચે આપણે લીટી દોરવાની હતી જે આપણે દોરી, અને આ જોડણી ભૂલમાં પણ આવી શકે છે. હવે પ્રશ્ન 10, નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. અહીંયા શબ્દો આપ્યા છે એને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. પહેલો શબ્દ નીર છે, તો નીર એટલે કે પાણી. તો અહીંયા આપણે કાવ્યમાં આ શબ્દનો ઉપયોગ આવેલો છે. તો અહીંયા લખીશું, ગંગા જમનાના નીર મંગાવીને શ્રી કૃષ્ણના ચરણ પંખાડીએ, કે ગંગા જમનાના નીર મંગાવીને શ્રી કૃષ્ણના ચરણ પંખાડીએ, એક આવું વાક્ય પ્રકાર એટલે વાક્ય બનાવી શકાય. હવે બીજું છે ચરણ, કે ચરણ. તો ચરણ શબ્દ તમે આગળના જ વાક્યમાં મેં ઉપયોગ લઈ લીધો છે, અથવા આપણે એ પણ લખી શકીએ, હું ગુરુજીના ચરણ પંખાડું છું, કે હું ગુરુજીના ચરણ દોરું છું. ત્રીજો સ્વામી, તો અહીંયા સ્વામીનો અર્થ, આમ તો સ્વામીનો અર્થ પતિ અથવા નાથ પણ થાય છે, પરંતુ અહીંયા સ્વામીનો અર્થ માલિક તરીકે લેવામાં આવે છે. તો આપણે કાવ્યમાં જ જોયું તો કે નરસૈયાનો સ્વામી, તો અહીંયા વાક્ય આપણે બનાવી શકીએ, નરસિંહ મહેતા શ્રી કૃષ્ણને
પોતાના સ્વામી માને છે. કે એમને પોતાના માલિક માને છે. એ જ રીતે સખી, સખી તો માટે તો આપણે બહેનપણી, સહિયર, મિત્ર એવો શબ્દ વાપરીએ છીએ. અને આ તો આપણે રોજના રોજ એનો ઉપયોગ પણ કરીએ છીએ. તો સખી એટલે કે રાજા તેની સખીના લગ્નમાં ગઈ હતી. કે રાધા તેની સખીના લગ્નમાં ગઈ હતી. હવે તે જ રીતે મંગળ, તો મંગળનો અર્થ થાય છે શુભ પ્રસંગે ગવાતા ગીતો. તો આપણે વાક્ય બનાવી શકીએ, લગ્ન પ્રસંગે મંગળ ગીતો ગાવામાં આવે છે. તો અહીંયા આપણે વ્યાકરણનો પ્રશ્ન 6, 7, 8, 9, 10 જોયો. તો આજે તમારે, આજે મેં વ્યાકરણના પ્રશ્નો સમજાયા, એ પ્રશ્નો 6, 7, 8, 9, 10 ગુજરાતીની નોટમાં લખી દેવાના. નમસ્કાર.